नमस्कार। अभी हमारे साथ गुजरात से रूही और उनके पेरेंट्स हैं। रूही जो है पिछले टाइम से हम लोग ट्रीटमेंट दे रहे हैं, और रूही के अंदर क्या क्या चेंज आया है वो बताएंगे। અમે સુરતથી આવ્યા છે, એમનું નામ રૂહી છે. મારી છોકરીને જ્યારે આવી જન્મી હતી ત્યારે એને ઇપિલેપ્સીની બીમારી બતાવી હતી. અમે અહીંયા જ્યારે 5 દિવસ પહેલાં સ્ટાર્ટિંગમાં આવ્યા હતા તો એને બેસવાનું ઊભું થવાનું બી ગમતું નહીં હતું, પણ જ્યારે એને થોડી થોડી ટ્રીટમેન્ટ વધવા માંડી, એનામાં ઇમ્પ્રુવમેન્ટ આવવા માંડી, બધાને સમજવા માંડી, બધું કહેવા માંડી કે મમ્મી આ જોઈએ છે મને, એના હિસાબ બોલતી નથી પણ સમજે છે બધું, જે જે એની તરફ બોલાવે તે તાજ સાંભળે છે, એને જે ખાવાની વસ્તુ બી એની જાતે પસંદ કરી લે છે કે મને આ ખાવું છે, મને આ ખાવું નથી, એનું હસવાનું, એનું બોલવાનું, તો બધું ઘણો બધો ફરક આવ્યો છે. આજ તો એ ખડી બી હોય છે, મોમાંથી લાળ બી પાડી દી 2 દિવસથી, પણ સરે જે ટ્રીટમેન્ટ ચેન્જ કરી છે એના પછી લાળ બી ઓછી થઈ ગઈ છે, અને જીભ બી ઓછી કરી, બહાર મૂકવાનું ઓછું કર્યું. હા, ને ગરદન બી નીચે જોઈ જોઈને એસે જોતી હતી, પણ હવે સામે જોઈને વાત કરે છે બધા જોડે. અમે એક પેરેન્ટ છે, મહિલા હતા, એમને અમને પણ ખુદને વિશ્વાસ કે 5 દિવસમાં આટલું બધું ઇમ્પ્રુવમેન્ટ આવી શકે છે, પણ અમે જ્યારે બહાર બેઠા લોકો સાથે વાતો કરી તો અમને બી થોડું મનને વિશ્વાસ આવ્યો કે ના, મારી છોકરીને બી 5 દિવસ હું ટ્રીટમેન્ટ આપીશ, હું પણ જોઈશ, તો મને બી લાગ્યું કે ના, મારી છોકરીમાં ઇમ્પ્રુવમેન્ટ છે, એ લોકોને સમજી રહી છે. મેં હું બધાને એવું જ કહીશ કે તમે પણ અહીંયા આવો, એકવાર ટ્રીટમેન્ટ જુઓ, ભલે મારા પર વિશ્વાસ ના કરો, પણ એકવાર આવીને અહીંયા જુઓ, તમને બી એવું લાગશે કે ના, મારી છોકરીમાં ઇમ્પ્રુવમેન્ટ આવી રહી છે. ને જો એકવાર તમે એક પગ અહીંયા મૂકશો તો તમને આખું વાતાવરણ ચેન્જીસ લાગશે કે ના, મારી છોકરી અહીંયાથી સારી થઈને જશે. તો તમે પણ આવો અને જુઓ કે કેવું એક્સરસાઇઝ છે, અને એ શીખો અને ઘરે કરાવો. મેં તો કહું છું કે ફિઝિયોથેરાપી કરાવો છો, એ એના કરતાં એ સારું છે કે છોકરી આપની પરેશાન નહીં થાય, ને એ જે પ્રેશર એક્યુપ્રેશર જે ટ્રીટમેન્ટ મળી રહી છે એને ધ્યાનથી કરો, સમજો, અને પછી બચ્ચાઓને ટ્રીટમેન્ટ આપો. हमारा यही उद्देश्य है कि बच्चे जो हैं वो सक्षम हो, और हमारी उन सभी पेरेंट्स से गुजारिश है वो निराश ना हो, कभी भी डिसपॉइंटेड ना हो कि बच्चा कभी ठीक नहीं होगा. ये बच्ची हमारी बहुत अमूल्य है और सबकी लाडली है. एक्चुअली इसकी मम्मी ने तो ये ऑनलाइन देखा था और उसने वही से अपने घर पे 1 महीना ट्रीटमेंट करवाई, उसके बाद उसको लगा कि हाँ कुछ है, इम्प्रूवमेंट आ रहा है, उसके बाद ही आया है. आप ऐसा तो ऑनलाइन देख के अपने घर पे एक बार ट्राई कीजिए, उसके बाद यहाँ आइए. अगर आपको ऐसा लगता है कि अपने बच्चे में कोई इम्प्रूवमेंट आ रहा है तो उसके बाद आप इधर आके ज़्यादा जानकारी लीजिए, और उससे ज़्यादा आपका बच्चा डेवलप होगा. बहुत बड़ी बात की कि ऑनलाइन भी आप ट्रीटमेंट कर सकते हैं, अगर आप ऑनलाइन करेंगे तो आपको पता चलेगा क्या क्या चेंज आए. आप सभी का बहुत बहुत धन्यवाद. धन्यवाद.